પણ ઉલટેર થઈ શકે છે એટલે જીતનો આશાવાદ અત્યારે તેઓ વ્યક્ત કરી રહ્યા છે અપક્ષબાજી મારશે એવું તમને લાગી રહ્યું છે અને અહીંયા જે સામે આવી રહ્યું છે કે એક તરફ ગુલાબસિંહ રાજપૂત દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે આ વખતે ચૂંટણી જંગ એ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો છે પરંતુ અહીંયા ભલે તેમની જીત થતી હોય અથવા તો જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે તેમાં એ લીડ મેળવતા હોય પણ અત્યારે તેમણે જે વાત કરી હતી કે મુકાબલો અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે છે તે અત્યારે તદ્દન ખોટું ઠર્યું છે કારણ કે સ્વરૂપજી ઠાકોર પણ અત્યારે ટક્કર આપી રહ્યા છે લીડ સ્વાભાવિક રીતે અત્યારે વધી છે ભારતીય જનતા પાર્ટી પણ અપેક્ષા રાખીને બેઠી હશે કે જે આંકડો છે કે જેમાં ઘટાડો થાય લીડ ઘટે અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી એમાં પણ લીડ મેળવે વાવ બેઠકની અંદર પરંતુ એ બપોર બાદ કદારે કદાચ વધારે સ્થિતિ છે તે વધુ સારી રીતે આપણને જોવા મળશે પરંતુ અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં સાત હજારથી વધુ મતોથી આગળ અત્યારે કોંગ્રેસ આપણને જોવા મળી રહ્યું છે અને વાવ બેઠકની જે લેટેસ્ટ અપડેટ છે જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે તે જ મુદ્દે આઉટપુટ એડિટર જીગર અમારી સાથે લાઈવ છે જીગર આંકડાઓ અત્યારે જેમ સતત સામે આવી રહ્યા છે અને વાવમાં અત્યારે કમળ પર ગુલાબ ભારે પડી રહ્યું છે આંકડાઓમાં લીડ પણ સતત કોંગ્રેસને વધારે મળી રહી છે એટલે આંકડાઓ સૌથી પહેલાં તો સમજવા છે વૈભવી ઇલેક્શન કમિશનની આ જે સાઇટ છે એ અત્યારે સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન જે ત્રેવીસ રાઉન્ડના હોય છે એની અંદરથી પાંચ રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ઇલેક્શન કમિશનની જ આખી આ સાઈડ છે એટલે તમને વિગતવાર ખ્યાલ આવશે અને દર્શકોને પણ ખ્યાલ આવશે કે કેવી રીતે આખું આ તેનું ગણિત છે કારણ કે અહીં તમે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે જેવી શરૂઆત થઈ મતગણતરીની ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસ સતત લીડ મેળવી રહ્યું છે અને એની અંદર તમે જુઓ કે ગુલાબસિંહ અત્યારે બે હજાર એકવીસ મોટ સાથે આગળ ચાલી રહ્યા છે આ ઇલેક્શન કમિશનના આંકડા છે પાંચમા રાઉન્ડના અંત સુધીમાં એટલે કે જે સ્વરૂપજી ઠાકોર છે એમને અહીં છવ્વીસો ને એકવીસ જે મતો છે ત્યાંથી પાછળ એટલે કે અત્યારે અહીં કાંટાની ટક્કર તમે કહી શકાય કારણ કે સતત લીડ અહીં ગુલાબસિંહને મળી રહી છે બીજું કે સ્વરૂપજીની સાથે સાથે માવજી પટેલ પણ અહીં એક મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે પણ માવજી કોને નુકસાન કરાવશે કોને ફાયદો કરાવશે કારણ કે માવજી એ ચૌધરીના જેટલા મતો હતા અને ચૌધરી જેટલી વોટ બેંક છે એના પર પ્રભુત્વ જોવા માટે માવજી પટેલનું એક ફેક્ટર અહીં ખૂબ મહત્વપૂર્ણ બની જાય આ તરફ ગુલાબસિંહ રાજપૂત જે લાગતું હતું કે આ વખતે કઈ રીતે કમાલ કરશે પણ આની વચ્ચે ગુલાબસીનું જે ગુલાબ છે એ ખીલતું અત્યારે જોવા મળી રહ્યું છે સ્વરૂપજી ઠાકોર સતત એમને એક બાદ એક જાણે કાંટાકી ટક્કર અહીં ચાલતી હોય છે અને આ અપડેટ સતત અત્યારે મળી રહ્યું છે પણ જ્યારે ઇલેક્શન કમિશનના આંકડા અને એની અંદર વૈભવી ખાસ મહત્વની વાત એ છે કે પાંચ રાઉન્ડ પૂરા થયા છે અને એમાં સાતસો ને ચોત્રીસ જેટલા જે મતો છે એ તમે નોટામાં પડ્યા છે એટલે વિચાર કરો કે સાતસો ચોત્રીસ જેટલા વોટ એ નોટામાં પડ્યા છે એટલે એ પણ એક નુકસાન હવે એક એક મતની અહીં કિંમત હોય છે અને એ નુકસાન કોને થશે એ પણ તમે સમજવા જેવું છે કારણ કે સા સાતસો ને ચોત્રીસ જેટલા જે મતો છે એ નોટામાં પડ્યા છે બીજું જે નાના નાના જે પક્ષો છે એટલે કે અપક્ષ જે લડી રહ્યા છે એ પણ ચારસો કોઈક બસ્સો વોટ એટલે એમ એમ કરતાં કરતાં લોકો બસો ત્રણસો ચારસો વોટનું ગાબડું અત્યારે અહીં પડી રહ્યું છે પણ અહીં એ સમજવા જેવું છે કે આખા આ વાવના ઇલેક્શનમાં કેટલાય મુદ્દાઓ રહ્યા વાતો થઈ અને છેક બટેગે તો કટેગે સુધી આખી મુદ્દો પહોંચી ગયો હતો એની વચ્ચે હવે આજે જ્યારે પરિણામનો દિવસ એટલે ચોક્કસ એક મહત્વપૂર્ણ ઇનપુટ આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે અને એના આધારે આ અત્યારે માહિતી મળી રહી છે અને બીજું કે તમે મહારાષ્ટ્ર તમને વૈભવી લઈ જાવ મહારાષ્ટ્રમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે મહારાષ્ટ્રનું તમે આખું પોલિટિકલ હેપનિંગ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે એની વિશે પણ થોડી વાર વાત કરીશું પણ અત્યારે મુદ્દો એ છે કે અત્યારે વાવમાં જે રીતે હેપનિંગ જોવા મળી રહ્યું છે ખૂબ જ અત્યારે ટક્કર રસાકસી ભરી છે અને એની અંદર ઉતાર ચઢાવ આપણને જોવા મળશે હજુ છ રાઉન્ડ પૂરા થયા હોવાનું કારણ કે મત વિભાગ અને જ્યાં ઇલેક્શન કમિશન અને સાથે ત્યાં મતગણતરી જે જગ્યાએ થઈ રહી છે ત્યાં અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે જેમ જેમ અપડેટ આવતા રહેશે ત્યારે ત્યારે આપણે આવી રીતે વિગતે માહિતી આપીશું થોડી વારમાં આપણે મહારાષ્ટ્ર